नमस्कार दर्शक मित्रों, वलसाड मीडिया पर फरी एक वक्त आप सौ हार्दिक स्वागत है। अने हाँ, हजी सुधी पण आ चेनल जो सब्सक्राइब ना करी होय तो करी लो सब्सक्राइब। सुजलाम सुफलाम जल संचय अभियान 2020 अंतर्गत स्वखर्चे तळाव ऊंडा करवानी अने चेक डेम डीसिल्टिंगना काम वलसाड जिल्लामांथी पण आपवामां आवी रह्युं छे। त्यारे वलसाड जिल्लाना वलसाड तालुकाना अटकपाड़ी गामे वांकी नदीनुं डीसिल्टिंग करवानुं काम एक कॉन्ट्राक्टर एक कंपनी ने सौंपवामां आव्युं छे। महत्वनी बाबत ए छे के जे कॉन्ट्राक्टर अथवा तो जे कंपनी छे ए एजेंसीनुं नाम छे श्री जय बजरंग अर्थ मूवर्स। श्री जय बजरंग अर्थ मूवर्से कर्युं छे शुं, महत्वनी बाबत ए छे। तो श्री जय बजरंग अर्थ मूवर्स द्वारा वांकी नदीनो जे वच्चेनो पट के जे संपूर्णपणे पथराड छे, वांकी नदी डिसिल्टिंग करवानुं काम हाथ पर लीधुं, ठराव पण कढावी लीधो अने त्यारबाद वांकी नदीना किनारेथी એટલે કે જે કિનારો અત્યાર સુધી વાંકી નદીનો હતો જ નહીં, જે ખૂબ દૂર દૂર સુધી વાંકી નદીનો કિનારો નહોતો, વાંકી નદી જે તરફ વહેતી હતી એનાથી વિપરીત દિશામાં બાજુની એક તરફ આવેલી માટીનો જે ડુંગરાળ પ્રદેશ હતો એ આખો ડુંગરાળ પ્રદેશ જ ગાયબ કરી દેવામાં આવ્યો અને સીધી રીતે જોઈ શકાય કે માટી ઉસેટવામાં આવી છે। હવે આ માટી માટે જો કદાચ જે તે એજન્સીને પૂછવામાં આવે તો એજન્સી કહેશે કે અમે તો જે તે ગામમાં જ સોંપી છે, પરંતુ હે હવે આપણે સૌ, હું અને તમે, આપ સૌ જાણો છો કે આ માટીનો વેપલો કઈ રીતે કરવામાં આવતો હોય છે। એજન્સી શ્રી જય બજરંગ અર્થ મૂવર્સ દ્વારા જે પ્રકારે આખે આખી નદીનો વહેણ જ બદલી નાખવામાં આવ્યો છે, જે અંગેની સ્પષ્ટતા કરવા માટે અમે ત્યાં પહોંચ્યા હતા, આવો જોઈએ, અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે અમે શું જોયું। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવ્યા છીએ વલસાડના અટકપાડી ગામમાંથી પસાર થતી વાંકી નદીમાં। હાલ હું જે જગ્યા ઉપર ઊભો છું, આપ મારી બાજુમાં જોઈ શકો છો, અહીં વાંકી નદી આવેલી છે જેને ડિસલ્ટિંગ કરવાનું કામ એક સંસ્થાને અથવા તો એક કંપનીને સોંપવામાં આવ્યું હતું, જે કંપનીએ વિના કોઈ પણ પ્રકારનો ખર્ચો સરકાર ન ભોગવે એ રીતે આ કામ કરવાનું હોય છે। પરંતુ આપ જોઈ શકો છો એ રીતે કે જે કંપની હતી એણે માત્ર ને માત્ર માટી ઉસેટવાનું કામ કર્યું છે। સરકાર દ્વારા જે કામ સોંપવામાં આવ્યું હતું એમાં નદીનો જે પટ છે એ પટ સંપૂર્ણપણે ખોદવાનો હતો, જે નદીનો વચ્ચેનો જે ભાગ છે એ ખોદવાનો હતો, પરંતુ વચ્ચેના ભાગમાં માત્ર પથ્થર હોય જે તે કંપની દ્વારા હાલ નદીને પહોળી કરી દેવામાં આવી છે અને સાઈડની જે જમીન હતી જ્યાં માટી હતી હાલ એ ખોદી નાખવામાં આવી છે। ત્યારે હવે જ્યારે ચોમાસા દરમિયાન આ નદી પોતાના ઉફાને હશે અને ત્યારે આ પાણી બાજુના ગામમાં સરળતાથી જઈ શકે એમ હોય તેવે સમયે જવાબદાર કોણ, સરકાર કે પછી કંપની, એ હવે જોવું રહ્યું। ત્યારે વલસાડ મીડિયા પલ્સ માત્ર ને માત્ર આપના સુધી આ ખબર લાવી રહ્યું છે, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આવનારા દિવસોમાં અહીં કોઈ મોટી હોનારત ના સર્જાય। દ્રશ્યમાં આપ જોઈ શકો છો એ રીતે નદીનો જે વહેણ છે એ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ નદીનો ખરો વહેણ છે, પરંતુ ખોદકામ બાદ જે ખોદાયું છે ત્યારબાદ હવે નદીનો વહેણ ક્યાંથી પસાર થશે એ પણ તમે જોઈ શકો છો। ત્યારે હવે આ સમગ્ર ઘટના અંગે નોડલ ઓફિસર શું કહે છે એ આવતીકાલે। જો આ વિડિયો આપને ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।